દર વર્ષે ઉત્તરાયણ પર ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળે છે. સુરતમાં પણ આ વર્ષે ઉત્તરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી, જેમાં પતંગની દોરીથી કપાવવાના 9 જેટલા કેસ સામે આવ્યા હતા, જ્યારે અકસ્માતના 119 જેટલા કેસ સામે આવ્યા હતા. ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સાથે આ ઉત્સવ દરમિયાન અનન્ય પડકારો અને કટોકટીની પરિસ્થિતિઓ પણ ઉદ્ભવે છે. ખાસ કરીને માર્ગ અકસ્માતો, ટ્રોમા નોન વેસ્ક્યુલર જેવા કે પડી જવાથી, શારીરિક હુમલાઓ અને માનવ તેમજ પક્ષીઓમાં દોરાથી કપાઈ જવાની ઘટનાઓ સાથે સંબંધિત છે. ગત રોજ ઉત્તરાયણના દિવસે આ કેસોમાં વધારો જોવા મળ્યો છે. સુરતમાં ગત રોજ ઉત્તરાયણના દિવસે 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. 108 પાસેથી મળતી માહિતી પ્રમાણે રોડ અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ રોડ અકસ્માતના કેસ સામે આવ્યા હતા, જે 2023ની ઉત્તરાયણે 42 અકસ્માત હતા તે ગત રોજ 119 સુધી પહોંચી ગયા હતા. મારામારી, હુમલો, કોઈને ઈજા પહોંચાડવી જેવા 26 કેસ નોંધાયા હતા. સુરતમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા સમયે પડી જવાના કેસ પણ નોંધાયા હતા. 54 જેટલા લોકો પડી જવાથી ઈજાગ્રસ્ત હતા, તેમને 108માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પતંગની દોરીથી કપાવવાના 9 જેટલા કેસ સામે આવ્યા હતા, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચાડી 108 જીવ બચાવવામાં મદદરૂપ થઈ હતી. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.